वडोदरा वकील मंडल ने आज रोज चूंटनी योजाई थी। आज रोज वडोदरा वकील मंडल ने चूंटनी योजाई थी। वकील मंडल ने 18 पोस्ट माटे 41 उम्मीदवारों चूंटनी में झंपलाव्यू छे। वकील मंडल 3200 मतदारों होद्देदारों ने चूंटनी में मतदान कर्यु हतु। मतदान एडवोकेट हाउस में योजायु हतु। सवारना 10 थी सांजना 5 दरमियान मतदान योजायु हतु। ते बाद मतगणतरी सांजना 6 वाग्याथी शुरू कराई हती। प्रमुख पद माटे 2, उपप्रमुख माटे 3, जनरल सेक्रेटरी माटे 3 फॉर्म भराया था। तो मैनेजिंग कमिटी 10 बैठकों माटे 21 उम्मीदवारों, तो मैनेजिंग कमिटी की महिला रिजर्वनी 2 बैठक माटे 4 उम्मीदवारों वच्चे चूंटनी जंग खेलायो छे। वकील मंडल की चूंटनी में प्रमुख पद माटे नलिन पटेल अने हसमुख भाई भट्ट मैदाने छे। चूंटनी अधिकारी द्वारकेश हरिभक्तिए जणाव्यु हतु के प्रथम वक्त तमाम रिजल्ट मतदान दिवसे ज जाहिर करवाना प्रयत्नों रहेशे। मतदान बेलेट पेपर थी थयु हतु। रातना 12 सुधी परिणाम आववानी शक्यता छे। मतगणतरी में टेक्नोलॉजी उपयोग करायो छे। लाइव रिजल्ट घरे बैठा पण जोई शकाशे। उम्मीदवारोए पण पोतानी जीतनो आशावाद व्यक्त कर्यो हतो। आ मारुं स्पष्ट मानवुं छे, वडोदरा वकील मंडळना प्रमुख पद उपर वडोदराना वकीलो મને મત આપી અને વિજય બનાવશે એમના આત્માના અવાજ પ્રમાણે। વકીલોનું કામ કરનાર, વકીલોનો તાત્કાલિક ફોન ઉઠાવનાર, વકીલોની વચ્ચે રહેનાર ઉમેદવાર જો કોઈ હોય તો હસમુખ ભટ્ટ છે। અને એ બધા પ્રશ્નોને ધ્યાને રાખી અને આ સમસ્યા એમણે જે નડે છે કે ભાઈ હાલના મારા પ્રતિસ્પર્ધી ફોન પણ ઉઠાવતા નથી, જીતી ગયા પછી ચૂંટણી વખતે જ પ્રચાર કરવા માટે આવે છે, માટે મારો આ બધા જ પ્રશ્નો જોતા વકીલોએ, હું વકીલોનો ઉમેદવાર છું અને વકીલોએ મને ઉભો રાખ્યો છે એટલે મારી જીત નિશ્ચિત છે। મારા સંકલ્પ પત્રની અંદર બધા 11 મુદ્દાઓ રજૂ કર્યા છે, એમાંથી પહેલો મુદ્દો વેલફેર ફંડ વડોદરા વકીલ મંડળ પ્રમુખ વેલફેર ફંડ ઊભું કરીશ અને એનું ઇમ્પ્લિમેન્ટ 1/1/2023 કરીશ। અને ગ્રુપ ઇન્સ્યોરન્સ 31 માર્ચ પહેલાં કાયદાકીય તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને ઇમ્પ્લિમેન્ટ કરીશ। અને સૌથી પ્રથમ તો 16 તારીખે આજે સાંજે મારો વિજય નિશ્ચિત થશે એટલે ન્યાયતંત્ર, પોલીસ તંત્ર અને વહીવટીતંત્ર સજાગ થઈ જશે કે હવે કોઈ વકીલોનો જો અપમાન કરીશું તો સામેથી વકીલો આંદોલન કરશે અને ન્યાય લીધા વગર છોડે નહીં એવા નેતા આજે વિજય થઈને આવ્યા। આજે બરોડા બાર એસોસિએશનનું ઇલેક્શન છે અને મારા જે પ્રતિસ્પર્ધી છે તમે જોઈ શકો છો કે એમના ટેકેદારોમાં કોઈ વકીલો છે જ નહીં, એમને જુનિયર વકીલો પોતાના ટેકામાં છે એવું બતાવવા માટે બહારથી સ્ટુડન્ટો લાવવા પડે છે અને બોર્ડ લઈને ઊભા રાખવા પડે છે। આ બધી વસ્તુ મતદારો બી સમજી ગયા છે અને એ ધ્યાનમાં રાખીને તેમજ મેં જે આટલા વર્ષોમાં જે કામો કર્યા છે એ ધ્યાનમાં રાખીને આજે તમામ વકીલ મિત્રો મને ગંગે બહુમતી જીતાડશે।